હાલમાં સરકાર દ્વારા ટ્રાફિક નિયમનના ભંગ બદલ ઘડવામાં આવેલા આકરા દંડ લાગુ કરવાના નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારે મુશ્કેલીમાં મુકાવવું પડે છે અને કેટલાક કિસ્સાઓમાં વાહનોની કિંમત હોય તેના કરતા બમણો કે ત્રણ ગણો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. આવા જ એક કિસ્સામાં બોડેલીના અલીપુરા વિસ્તારમાં રહેતો એક શ્રમજીવી યુવક રૂપિયા 50 કામ માટે જૂની બાઇક લઈને નીકળતા પોલીસે તેને મેમો ફટકારતા રૂપિયા 11,000 થી વધુનો દંડ આવતા શ્રમજીવી યુવક ભારે પરેશાનીમાં મુકાઈ ગયો છે. બોડેલીના અલીપુરા વિસ્તારમાં રહેતો હબીબ ખત્રી નામનો યુવક તેની જૂની બાઇક લઈને પસાર થતો હતો તે વખતે પોલીસે તેને ડિટેઇન કરી વિવિધ ગુનાનો મેમો પકડાવી દીધો હતો. જો કે યુવકે બાઇક છોડવાની તજવીજ કરતા તેને રૂપિયા 11,000 થી વધુનો દંડ ભરવો પડશે તેવું જણાવતા તે પણ ચોંકી ઉઠ્યો હતો. મેં અલીપુરા ચોકડી ઉપરથી છરકતો હતો ત્યારે પોલીસવાળાએ ગાડી ઊભી રાખી, પછી ત્યાં મારો મેમો ફાડ્યો. પછી એ લોકોએ મેમો ફાડીને મને કીધું કે આ મેમો ભરી દેજે, 1200 રૂપિયા મેમો ભરાવશે. પછી એ લોકોએ મને મોકલો વડોદરા દરજીપુરા આરટીઓની. ત્યાં ગાડી મને 7,000 પહેલાં મેમો ફાડ્યો, પછી બીજા 1500 ઉમેરવાના હતા, એમ કરીને બીજો 10,000 એમ કંઈ મેમો ફાડ્યો, 1100 રૂપિયા મેં ઇન્સ્યોરન્સ ભર્યો, એમ કહીને ટોટલ 11,000 રૂપિયા ભરવાના કીધા એટલે મેં પાછો પરત આવ્યો. તમે શું ધંધો કરો છો? મેં લાઇટ ફિટિંગ વાયરિંગનું કામ કરું છું. 50 રૂપિયાના કામ હતું, નીકળો હતો એના માટે. પછી મને આ લોકોએ ઊભી રખાય. ગાડી કેટલામાં ખરીદી? અમે ગાડી 12,000 ખરીદી હતી. મેમો 11,000 રૂપિયાનો આપ્યો.